ગુજરાતના સૌથી જાણીતા અને સૌથી જૂના પબ્લિશર્સ એવા આપ અહીંયા નામ જોઈ રહ્યા છો, ગુર્જર સાહિત્ય પ્રકાશનના ધીમંતભાઈ મારી સાથે છે. એમના વ્યૂઝ લઈએ આ પબ્લિકેશન રિલેટેડ. એમને સૌરાષ્ટ્ર બુકફેર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજન દરમિયાન એમને કેવી વસ્તુઓનું નોલેજ મળી રહ્યું છે અને જ્ઞાન મળી રહ્યું છે અને કેવો રિસ્પોન્સ સૌરાષ્ટ્રની પ્રજા તરફથી મળી રહ્યો છે. ધીમંતભાઈ, આપનું સ્વાગત છે. આપનો રિવ્યૂ શું છે, સ્ટ્રેટ ફોરવર્ડ રિવ્યૂ શું છે કે જે જનતા આપની સાથે આવી રહી છે, જે આપના પબ્લિશર્સમાં અત્યારે આપ જોઈ શકો છો પાછળ, એનો રિવ્યૂઝ આપ કેવી રીતે આપો છો? સૌ પ્રથમ તો સૌરાષ્ટ્ર બુકફેરનું આયોજન કરવા બદલ સૌરાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ MC ને ખાસ અભિનંદન કે આટલી સરસ સ્વચ્છતા સાથે બુકફેરનું આયોજન કર્યું છે અને એક આનંદનીય વાતાવરણ ઊભું કર્યું છે કે લોકોને ઈચ્છા થાય કે આપણે પુસ્તકની ખરીદી કરીએ. સ્ટોલની સાઈઝ અને સ્ટોલનું ફોર્મેશન આ તે બધું બહુ સરસ બનાવેલું છે અને અમને અમારા મેઘાણી સાહિત્ય છે, કનેલાલ મુનશી છે, શરદ ઠાકર છે, પછી સ્વામી સચ્ચિદાનંદજી છે, આ બધાના પુસ્તકોમાં ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અગનપંખ છે, જે અબ્દુલ કલામની બાયોગ્રાફી છે, એ પણ અમે લગભગ 100 કોપી વેચી નાખી અહીંયા 2 દિવસની અંદર, એટલે એ બહુ સારી ઘટના થઈ ગઈ. અને રાજકોટની જનતા પુસ્તકોને સમજે છે, જાણે છે અને વાંચનની વૃત્તિ બી ધરાવે છે, એ જાણીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. દિમંતભાઈ, આપ બીજું શું આંકી રહ્યા છો કે સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ પ્રથમ અમારો સૌરાષ્ટ્રનો બુકફેર છે, તો એ સફળતા બનાવવા બદલ પબ્લિશરનો રિસ્પોન્સ શું છે અને શું એક્સપેક્ટેશન કરતા હતા આપ અને શું એક્સપેક્ટેશન સૌરાષ્ટ્ર બુકફેરે પરિપૂર્ણ કરી છે? હા, લગભગ બધી જ એક્સપેક્ટેશન જે પ્રમાણે વાત થયેલી એ પ્રમાણે બધી જ પૂરી કરેલ છે અને બહુ સરસ રિસ્પોન્સ આપેલો છે. આયોજનથી લઈને દરેક વસ્તુમાં, એક એક વસ્તુમાં બધા અમારી જોડે જ હોય છે. ઇવન દર 2-3 સ્ટોલ વાઇઝ એક એક આસિસ્ટન્ટ બી આપેલા છે, કંઈ પણ તકલીફ હોય તો તરત જવાબ મળતો હોય છે. અમારી સૌરાષ્ટ્રની પબ્લિક અહીંયા કહેવાય એમ છે કે રવિવારના દિવસે આરામમાં માને છે. રવિવારના દિવસે સવારથી બપોર સુધી આપ આ જે ભીડ જોઈ રહ્યા છો, આપની પબ્લિકેશનમાં જે ભીડ જોઈ રહ્યા છો, આ ભીડ જોઈને આવતા બાકીના 3 દિવસ આપ શું વિચારી રહ્યા છો કે આપને કેવો રિસ્પોન્સ મળવાનો જઈ રહ્યો છે? હું તો એવું જ વિચારીને આવેલો કે 1-4 એટલે બધા ઊંઘી જતા હશે અહીંયા, પણ જાણીને આનંદ થયો કે બપોરે આટલી મોટી સંખ્યામાં પબ્લિક હાજર રહે છે અને પુસ્તકોની ખરીદી કરે છે. થેન્ક યુ વેરી મચ ધીમંતભાઈ, આપનો પ્રત્યુત્તર આપવા બદલ થેન્ક યુ વેરી મચ. આપણી સાથે હતા ધીમંતભાઈ, થેન્ક યુ.